વડોદરા મહાનગરપાલિકા દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપવાના મુદ્દે પાલિકાની સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદારની અધ્યક્ષતામાં કોન્ફરન્સ હોલ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ અગ્નિકાંડ બાદ પાલિકા તંત્ર હરકતમાં. વડોદરા મહાનગરપાલિકા દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓને ફાયર સેફ્ટીની તાલીમ પાલિકાના સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદારની અધ્યક્ષતામાં કોન્ફરન્સ હોલ ખાતે આ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. સફાયર ઓફિસર અમિત ચૌધરી દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓને ફાયર સેફ્ટી અંગેની તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ દ્વારા આપાતકાલીન પરિસ્થિતિમાં પોતાની સાથે અન્યોને પણ બચાવ કેવી રીતે કરી શકાય તે અંગે માહિતી આપવામાં આવી રહી છે. સાથે સાથે અગ્નિશામનના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પણ માહિતી આપવામાં આવી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના બધા તમામ ડેપ્યુટી એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, એએમસી, વોર્ડ ઓફિસર સાથે મિટિંગ કરવામાં આવી. મિટિંગનો મુખ્ય એજન્ડા એમ હતો કે વડોદરા શહેરમાં જે કંઈ પ્રી મોન્સૂન એક્ટિવિટી કરવામાં આવી રહી છે તેનું ફાઇનલ ફિનિશિંગ કરવા માટેની માર્ગદર્શન સૂચનાઓ આપવામાં આવી છે. હવે મોટાભાગનું કામ થઈ ગયું. જે કંઈ નાનું મોટું પેચવર્ક, ખાડા અથવા તો કોઈ જગ્યાએ ઢાંકણા રિપેર કરવાના છે, મૂકવાના છે, એ બાબતના કોઓર્ડિનેશન અંગેની મિટિંગનું આજે આયોજન કરવામાં આવેલું હતું. ફોર્ચ્યુનેટલી આ મિટિંગની અંદર ફાયર વિભાગના અધિકારી પણ હાજર હતા, એટલે એમના મારફતે અમારા તમામ હાજર ઓફિસરોને જે ફાયર એક્ઝિક્યુટર હોય છે તેને કેવી રીતે ઓપરેટ કરવાનો એની પણ ટ્રેનિંગ આપવાનો મોકો મળ્યો અને બધાને એમને ડેમોન્સ્ટ્રેટ કર્યું છે, સમજ આપી છે કેવી રીતે ઓપરેટ કરવામાં શું હોય છે, એનું પ્રેશર કેવી રીતે માપવાનું હોય છે, શું જોવાનું હોય છે, એક્સપાયરી ક્યાં લખેલી હોય છે, એ બાબતની એમને ટ્રેનિંગ આપી, ડેમોન્સ્ટ્રેશન કર્યું છે. અને જે પણ અધિકારીઓ હતા તેમની પાસેથી આ માર્ગદર્શન મળ્યું છે એમને, એટલે એ પણ એમની નીચેના લોકોને ઓફિસમાં કે જે પણ જગ્યાએ હોય ત્યાં આગળ આનો ઉપયોગ કરી શકે.